બરોબર કારણ કે તે ઝાડ પર માળા બનાવે છે અને તેમાં રહે છે આ હતો આપણો પાઠ છોડ અને ઝાડ જે તમારે પૂર્ણ કરવાનો છે ચાલો પછી આપણે ફળો તરફ આગળ વધીશું से जानिए वनस्पति कोरण माने जुदा-जुदा फल आपे छे सारी तंदुरुस्ती माटे आपणे फळो खावा खूब जरूरी छे जुओ आखी टोकरी तमने फळनी भरेली बतावी छे ने तेमां तरबूज सफरजन नारंगी द्राक्ष चीकू केळा पछी चेरी अने स्ट्रॉबेरी आ छे पाठ 3 तेनुं नाम छे फळो બોલો બરોબર હવે આવે છે પાઠ નંબર 4
પછી તો અમે બહુ થોડું હોય છે, તમને એવું ન લાગ્યું છે કે ટીચરે એક સાથે ચલાવી દીધું, કારણ કે આમાં તો તમારે ઓપ્શનમાં ટીક કરવાનું, ગોળ કરવાનું કહેવાનું હોય છે. ચાલો શાકભાજી, આપણે દરરોજ શાકભાજી ખાઈએ છીએ, ખાવ છો? શાકભાજી ખાવાથી તંદુરસ્ત રહી શકીએ છીએ. શાકભાજી જુદી જુદી રીતે રાંધીને ખાવામાં આવે છે, પરંતુ કેટલાક શાકભાજી એવા હોય કે જે તમે કાચા પણ ખાઈ શકતા હોય છો. કોથમીર, કાંદરજો, પાલક, મેથીની ભાજી વગેરે પાંદરાવાળા શાકભાજી છે, તે વિવિધ છોડના પાંદરા છે. જો ભલામાં ફ્રૂટનું બાસ્કેટ બતાવ્યું હતું, અહીંયા તમને ફળો બતાવ્યા, અહીંયા તમને શાકભાજી બતાવી છે. જો ડુંગળી, ગાજર, મૂળો, કોબી, ફ્લાવર, કેપ્સિકમ, દૂધી, બટાકા, ભીંડા, તમે જાણો છો ટમેટા એ શાકભાજી નહીં પણ ફળ છે, બરોબર? એવું પોપકોર્ન આપણને કહે છે. ચાલો હવે તેની પાછળ જોઈએ. આપેલા શાકભાજીને શાકભાજીના રંગ જેવા રંગ પૂરો. હમણાં જ મેં તમને કીધું કે જે તે હોય તેને યોગ્ય અનુરૂપ રંગ પૂરવાનો છે. તો અહીં પણ ટમેટું છે, પાલક છે, રીંગણ છે અને ફ્લાવર છે, તો તેમને અનુરૂપ રંગ તેમાં પૂરવાના છે. હવે કાચા ખાઈ શકાય તેવા શાકભાજી પર ગોળ કરો. તમે આમાંથી શું કાચું ખાઈ શકો તેના પર તમારે ગોળ કરવાનું છે. પાંદરાવાળા શાકભાજી ઓળખીને રાઈ કરો. હમણાં જ મેં તમને નામ લીધા પાંદરાવાળા શાકભાજીના, તે તમારે ઓળખી અને તેમાં ગોળ કરવાનું. ગોળ કરવાનું છે કે રાઈ ડ્રાઈ કરવાનું છે, બરોબર? ગોળ નથી કરવાનું. તો બાળ મિત્રો, આપણે અહીં મારી આસપાસનો પીરિયડ પૂરો કરવાનો છે, પણ તેની પહેલાં તેનો હોમવર્ક જોઈ લો.
पेज नंबर 84 થી પેજ નંબર 100 સુધી પૂર્ણ કરવાનું છે જે બાળકોએ આગળ કરી લીધું હશે તેને થઈ ગયું હશે પણ જેને સાવ બાકી છે તેને પેજ નંબર 84 થી 100 બધા બાળ મિત્રોને બાય બાય, ટાટા, હરિ ઓમ.